सत्राध्यक्ष पटेल साहेब, संवाहक विपुल भाई अने आ सभागृह में उपस्थित विद्वजनों वाला विद्यार्थी भाईओं ने बहनों, मारो विषय छे हेमचंद्राचार्य नी कृतियों में ऐतिहासिक अने सांस्कृतिक परिप्रेक्ष्य। हेमचंद्राचार्य ने अपने कलिकाल सर्वज्ञ नाम थी जानीए छीए। एमनु स्मरण एटले सरस्वती नुं स्मरण एवं कही शकाय। आज थी आठ सदी पहला गुजरात ना महाप्रतापी शासकोना उन्नत मस्तको जेमना समक्ष भक्ति थी नम्या हता, सरस्वती नदीना पवित्र किनारे सरस्वती नो साक्षात्कार करावता तेमना पवित्र चरणों ने गुर्जरेश्वरे सुवर्ण कमल थी पखाड़ा हता। अने एवाज जेमना अनेक साक्षर सुवचनों थी नवाजा हता एवा हेमचंद्राचार्य। मित्रों, मारी बात ने बहुत संक्षेप में तमारी समक्ष मुकवानो प्रयत्न करीश। एमने जे ग्रंथों लख्या छे एमा खास करीने द्वयाश्रय, त्रिषष्टि सलाका पुरुष, परिशिष्ट एवा बे त्रण ग्रंथों ने मैं ध्यान में राखीने मारी बात मुकवानो प्रयत्न कर्यो छे। गुर्जर भूमिना ऐतिहासिक कालना राजवंशोनी माहिती थी आ संस्कृत भाषानुं जे द्वयाश्रय छे ए शरू थाय छे। आचार्यश्रीनो हेतु शासन शास्त्र काव्य रचवानो छे, नहीं के ऐतिहासिक के राजवीयोना जीवन विषयनी वात मूकवानो। आ अद्भुत महाकाव्य 28 सर्गोनुं छे, जेमांथी सर्ग 16 थी 20માં રાજા કુમારપાળ ના યશોગાન થી એની શરૂઆત થઈ છે ત્યાં, અને કવિ કલમે આ કુમારપાળ નો જે કાર્યકાળ છે એને ખૂબ સુંદર રીતે વર્ણવાયો છે। એમાંય મૂળરાગ થી શરૂ કરી સોલંકી યુગના રાજવીઓનો ઇતિહાસ લખાયો છે, જેમાં મૂળરાજ ચામુંડરાજ, વલ્લભરાજ, દુર્લભરાજ, મૂળરાજ ભીમદેવ, કર્ણદેવ આ બધા રાજાઓનું વર્ણન છે। અંતે સિદ્ધરાજ અને કુમારપાળના વર્ણનનું છે, સાથે સાથે વ્યાકરણના ઉદાહરણો છે। તેથી આ ગ્રંથનું બીજું નામ ચાલુક્ય વંશોત્કીર્તન પણ પ્રાપ્ત થયું છે તેને। આ ગ્રંથ ચાલુક્ય વંશમાં લખાયો એટલે તત્કાલીન સમાજના ઇતિહાસ એમાં લખાયેલો છે। ગુજરાતના સુવર્ણયુગના કાવ્ય તરીકે આ એક અણમોલ રત્ન રૂપે એવો ગ્રંથ છે। તે સમયની રાજકીય, આર્થિક, સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક સ્થિતિનું એમાં સુંદર રીતે વર્ણન થયું છે, જેમાંથી ચાલુક્યવંશના રાજાઓના યુદ્ધો, વિજયો, રાજ્યની સરહદોનો પણ નિર્દેશ આપણને પ્રાપ્ત થાય છે। આ ગ્રંથમાં રાજાઓના પરાજયો, મહંમદ ગઝનવીની સોમનાથની ચઢાઈનું વર્ણન છે, પણ ક્યાંક કુમારપાળનો જે રજતપાઠ છે એ કવિએ એ આપણને એ બતાવ્યો નથી, દર્શાવ્યો નથી। સામાજિક સ્થિતિ જાણવા માટે આ ગ્રંથ અત્યંત મહાન છે। મણિભાઈ ત્રિવેદીએ દ્વયાશ્રયનું ગુજરાતી ભાષામાં ભાષાંતર કર્યું છે અને એની પ્રસ્તાવનામાં તેમણે સમસામાજિક સ્થિતિને દ્રષ્ટિગોચર આપણને કરાવી છે। તત્કાલીન સમાજમાં પ્રચલિત જાતિઓ જેમ કે કિરાત, ધીવર, ચાંડાલ, આભીર, બર્બર, જાંગલ, નિષાદ, મલેચ્છ, તુરુષ, યવન, શક, સંબર, હુણ, ટક, માહે અને ખશ આ બધાનો નિર્દેશ કર્યો છે, અને ખાસ કરીને સામાજિક જે વાડાઓ ઊભા થયા એની શરૂઆત ત્યાંથી થઈ। એ વખતથી આ વાડાઓ રચાવા લાગ્યા। સમાજમાં દાસ દાસી વેચવાની પ્રથાઓ હતી, ત્રણ સુંદર સ્ત્રીઓ અથવા તો 6 થી 7 પુરુષો આપી અને ઘોડાની ખરીદી કરવામાં આવતી હતી એવા પણ ઉલ્લેખો ત્યાં છે। એ સમાજમાં ઉત્સવ પ્રસંગે ખોરાકમાં અલગ અલગ મીઠાઈનો પણ પ્રયોગ થતો હતો, જેમ કે લાડુ, ખાજા, સૂતરફેણી આ બધાનો પ્રયોગ છે। સ્ત્રી પુરુષના પહેરવેશનો પણ ઉલ્લેખ છે, માંસાહાર અને મદિરાનો ત્યાં નિષેધ હતો, રમત ગમત માટે મનોરંજનનો પ્રયોગ એટલે મનોરંજન માટે રમત ગમત અને એમાંય ખાસ કરીને આખલાઓની સાઢમારી, ગેડીદળા, શિકાર આ બધું આપણને ત્યાં ઉલ્લેખાયેલું જોવા મળે છે, અને ખાસ કરીને ઉત્સવો પણ અને એમાંય વસંતનું વર્ણન
बहुत सुंदर रीते थे। समाज में प्रवर्तमान जो वहमो है अंधश्रद्धाओ है यहाँ त्या खूब सारी रीते उल्लेख थे। जेम के सिद्धराज की नजर लागवा थी हेमचंद्राचार्य शिष्य रामचंद्र की आँख फूटी गई थी एवं प्रबंध चिंतामणि में नोधायेलू जोवा मळे छे। धार्मिक दृष्टि सिद्धराज और कुमारपाड समय में मंदिरों देरासरो जीनालयों उपाश्रयों बांधकाम थयुं छे। सहस्त्रलिंग तळाव पर निर्माण थयुं छे। आचार्य द्वयाश्रय में चालुक्य वंश की संकीर्तन तो कर्युं छे, साथे साथे भट्टी कवि की जेम व्याकरण अटपटा नियमों उदाहरणों पर आपने पूरा पाया छे। जेम संस्कृत में द्वयाश्रय प्राकृत में पण छे अने एमाय कुमारपाड़ जारे गादी मशीन बने छे त्यांथी लईने आगळनो इतिहास छे अने त्यां पण आपणने ऐतिहासिक घणा बधा प्रमाणों प्राप्त थाय छे। त्रिषष्ठी सलाकामां पण छे, हवे बात आपणे बहु टूंकमां करीशुं एनी। स्थविरावली परिशिष्ट एटले वधारानुं एक उमेरायेलुं पर्व ए पण त्यां छे। पण बधाने आपणे जो जोईए तो द्वयाश्रयमां जे माहिती छे એટલી વિશદ માહિતી આપણને બીજા ગ્રંથોમાંથી પ્રાપ્ત થતી નથી। આટલી વાત મુખ્ય અને મારી વાતને આગળ પૂર્ણ કરું છું।